नमस्कार, हूँ सुनील खलासी अने मारी यूट्यूब चैनल SS एज्युकेशन में आप सौनु स्वागत छे। आवृत्ति वितरणनी विषमता स्वाध्याय 5 विभाग सी एना टूका दाखलाओ खूब ज अगत्यना छे। एक रीते जोवा जोईए तो मोटा दाखला आपणने सरळताथी आवडी जाय, परंतु नाना दाखलामां आपणने प्रॉब्लम्स केटली वार ऊभी थई, तो प्रॉब्लम न थाय एटला माटे आपणे ध्यान आपीने दाखलाओ जोईए तो आपणने कोई मुश्किल थशे नहीं। शब्द आपणे वाँचीए, पहलू छे आवृत्ति वितरणनी विषमता, आपी दीधुं छे SK। SK बराबर केटला आप्या? तो -2.8। त्यार पछी बहुलक, बहुलक एटले आपणे एने MO कहीए छे अथवा Z कहेवाय, 48.8। आपणे शोधवानुं छे X-bar, शुं शोधवानुं छे X-bar, मध्य केटला आपणे X-bar शोधवानुं छे। कई रीते आपणे शोधी शकीए? तो आपणी पासे सूत्र छे ज X-bar-nu, एटले SK बराबर X-bar माइनस MO, आ एक सूत्र है। जो मध्यस्थ आपेलो हो तो आप शोधी सकी, तरह अपनी पास सूत्र है X-bar बराबर आग 3 और X-bar माइनस M, तरह अपनी पास आ सूत्र है। पर जयरे अपन ने अँ बहुलक जगह मध्यस्थ आपेलो हो तो अत्यारे आप आ सूत्र वापरू है, एटले अपनी पास जे है के SK है -2.8, X-bar આપણે શોધવાનો છે, MO છે 48.8। આ 48.8 ને આ બાજુ પર લાવીએ આપણે એટલે કેવા થઈ જાય? પ્લસ, એટલે -2.8 વત્તા 48.8 બરાબર X-bar। કેટલું સરળ છે? એટલે X-bar બરાબર જવાબ શું આવશે? 48માંથી 2 જાય તો 46, ને 8માંથી 0.8 જાય તો 0 જવાનો છે, એટલે આપણો જવાબ આવે 46। કેટલો જવાબ આવે? 46। બે માર્ક્સમાં આપણને આવું પૂછાય, કેટલીક વાર વિકલ્પમાં અને એક માર્ક્સમાં પણ આપણને આવું પૂછી નાખે, ત્યારે આપણને આવડવું જોઈએ। ત્યાર પછી બીજો દાખલો જોઈએ આપણે, એટલે દાખલો 6 છે, બીજી બધી થિયરો પણ હતી એમાં 6 દાખલો આપણે જોઈએ। તો 6 દાખલામાં શું કીધું છે? સંમિત આવૃત્તિ વિતરણમાં બે અંતિમ ચતુર્થકોનો સરવાળો કેટલો છે? 138। તો તેનો મધ્યસ્થ શોધો, અંતિમ ચતુર્થકોનો સરવાળો। અને આવૃત્તિ વિતરણ કેવું છે? સંમિત, એટલે આ ખાસ યાદ રાખો, જો સંમિત આવૃત્તિ વિતરણ હોય તો આપણું સૂત્ર કયું બને? તો આપણું સૂત્ર બને Q3 + Q1 = 2 M। એકચ્યુઅલી આપણને સૂત્ર ખબર છે, કયું સૂત્ર ખબર છે આપણને? આવું સૂત્ર છે ખબર છે, જે કઈ રીતમાં આપણને SK કરીએ, બાઉલીની રીત, જો બાઉલીની રીત હોય અને આપણે SK કરીએ તો Q3 + Q1 - 2 M, આવું આપણને ખબર છે। પણ જ્યારે સંમિત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે આ સૂત્ર લેવાનું છે, જ્યારે આ શબ્દ હોય ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું। સંમિત આવૃત્તિ વિતરણ એટલે બંને બાજુ સરખી રીતે વિતરેલા અવલોકનો હોય તો એને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય, ત્યારે M, X અને Z એ કેવા હોય? સરખા હોય। Q3 અને Q1 સરવાળો, આ બંનેનો સરવાળો આપણને આપેલો છે 138 = 2 M। કેટલું ઇઝી? 100 M બરાબર આ જે છે એમ આ બાજુ રાખીએ ને 138 / 2 કરીએ એટલે આપણને M મળી જાય, એટલે એમનો જવાબ આવશે 138 / 2, એટલે 69। એક માર્ક્સમાં આપણને પૂછી શકે, બેમાં પણ પૂછે, પરંતુ કેટલીક વાર આ સૂત્રને કારણે આપણે બે માર્ક્સમાં પૂછી શકે, કેમ કે કેટલાકને આ સૂત્ર જ ખબર નહીં પડે, તો આ સૂત્ર બી જાણવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે। આ થયા 5મો અને 6થો, કેમ કે બીજી થિયરી હતી, હવે 7મો દાખલો જોઈએ। ચલો 7મા દાખલામાં આપણને શું કીધું છે? તો 7મો દાખલો આપણે જોઈએ, એમાં એવું કીધું છે એક ધન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતાક, વિષમતાક એટલે જે પ્રમાણિત વિચલન એટલે S અને મધ્યક એટલે X-bar, હવે આપણે મધ્યસ્થ શોધવાનું છે। શું શોધવાનું છે? મધ્યસ્થ, એટલે અહીંયા આપણે જેનું સૂત્ર મૂકી શકીએ, જેનું સૂત્ર આપણને ખબર છે, જે બરાબર શું આવે? આમાં જો M આપેલો છે એટલે 3-વાળું સૂત્ર લેવું પડે, 3 X-bar - M / S, કેમ કે આપણને અહીંયા મધ્યસ્થ શોધવાનું છે, એટલે કે M શોધવાનું છે, એટલા માટે જો તમે પેલું MO વાળું સૂત્ર લેવો તો પાછું તમારે બે સૂત્રનો ઉપયોગ કરવો પડે, MO શોધવાનું ને પછી પાછો M શોધવાનું, એટલે આપણે ડાયરેક્ટ આ સૂત્રથી શોધી શકીએ। જે આપણને આપેલો છે 0.75, 3 / 3 જ આવે, X-bar આપણને આપેલા છે 37.50, M આપણે શોધવાનો છે અને S આપણને આપેલા છે 20,
वीस। हवे तमारे शुं करवानुं, तो वीस गुणिया पंचोतेर करवाना, एटले 0.75 गुणिया वीस, अने 37.50 गुणिया त्रण, 37.50 गुणिया त्रण करे आपणे एटले 112.5 आवे, अने 3 गुणिया एम करे एटले 3m थाय। हवे आ बन्नेनो गुणाकार 0.75 गुणिया 20 એટલે આવે 15, અને આ બાજુ પર 112.5 માઇનસ 3m, હવે 3m ને આખા અગાઉ લઈએ આ બાજુ એટલે એ પ્લસ થઈ જાય, અને 112.5 અને 15ને પેલી બાજુ લઈએ એટલે એ માઇનસ થઈ જાય, એટલે આપણો જવાબ જે છે એ 3m બરાબર કેટલા આવે, 3m બરાબર 112.5 માઇનસ 112.5 માઇનસ 15 એટલે આવે 97.5, 97.5, એટલે એમ બરાબર 97.5 ભાગ્યા 3, એટલે આપણે 3 વડે ને ભાગીએ એટલે આપણો જવાબ આવે એમ બરાબર 32.50, એટલે આપણો એમ બરાબર કેટલા આવવાનો 32.50, આ આપણો જવાબ આવે છે। કેટલું સરળ, ઇઝી છે, પણ થોડુંક સમજવું આપણે પડીએ તો આપણને વધારે ડિટેલમાં ખબર પડી જાય। હવે એના પછીનો દાખલો, એટલે દાખલા નંબર 8, દાખલા નંબર 8 આપણે જોઈએ, 8માં શું છે, તેમાં એવું કીધું છે એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થી 3 જેટલો વધુ છે। મધ્યક કેવો છે, મધ્યસ્થી 3 વધુ છે। પહેલાં તો મધ્યક એટલે શું, તો આપણે મધ્યક એટલે એક્સ બાર, અને એવું કીધું છે એ જે એક્સ બાર છે એ મધ્યસ્થી 3 વધુ છે, એટલે મધ્યસ એટલે એમ અને એનાથી 3 વધુ, એટલે આવું આવે, આવું આપણને કીધેલું છે। ત્યાર પછી આપણને એવું કીધું છે કે આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.75, એટલે જે બરાબર 0.75, અને પ્રમાણિત વિચલન એટલે આપણે એસ શોધવાનું છે, આટલું આપણને કીધેલું છે। હવે આ જે આપ્યું છે એના પરથી આપણું એક સૂત્ર બની શકે કે એક્સ બાર માઇનસ એમ બરાબર 3, આ એક સૂત્ર બની શકે। એનું કારણ શું, કે જ્યારે આપણે જે શોધીએ ને ત્યારે આવું સૂત્ર આવે, શું આવે, આગળ 3 એક્સ બાર માઇનસ એમ અને છેદમાં એસ આવે। આ એક્સ બાર માઇનસ એમ તો એ કામ લાગવાનું ને અહીંયા, એટલે આ થોડું મગજ ચલાવીએ તો આપણને ખબર પડી જાય। ચલો એસ આપણે શોધવાનો છે, આપણને જે આપેલો છે 0.75, એટલે આપણે લખી દઈએ 0.75, અહીંયા આપણે લખીએ 3, અને આ પણ આપણને મળી જ ગયા 3, એટલે અહીંયા 3 અને અહીંયા એસ, એટલે અહીંયા એસ આવી જાય, એસને આગળ લઈ લે અને 3 × 9 થાય 9 ભાગ્યા 0.75, આ ભાગ્યા 0.75 છેદમાં લઈ લે, અને આ એસ છે અહીંયા આવી જાય, એટલે આપણને એસ બરાબર મળે 9 ભાગ્યા 0.75, એટલે 12, અને આપણે શોધવાનું પણ એ જ હતું, એટલે આપણો જે જવાબ છે, આપણો જે આન્સર છે એ એસ બરાબર કેટલો આવે, 12। પણ એ પહેલાં ખબર હોવી જોઈએ કે પ્રમાણિત વિચલન એટલે શું, એસ, અને જો વિચરણ પૂછે તો એસ સ્ક્વેર, એટલે આ જે છે એના 144 થાય, જો વિચરણ પૂછે તો, એ શું પૂછેલું છે એ ખાસ અગત્યનું છે, એને ધ્યાનમાં રાખીને આપણે દાખલો કરવાનો। આ 7 અને 8 થયા, હવે 9મો દાખલો, ચાલો 9મો દાખલો કંઈક આવો છે, આપણે વિભાગ સી આખો જોઈ રહ્યા છીએ અને આખો વિભાગ સીને આપણે પૂરો કરીશું। એક આવૃત્તિ વિતરણમાં, થોડો વિડીયો લાંબો થાય તો જોજો, કેમ કે આપણે વિભાગ સી આખો સમજવાનો છે। Q3 - Q1 = 2, Q3 - Q1, તો જે શોધો, ખૂબ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ એકદમ જ આપણે ગણાવી શકીએ ને, તો આપણને જેટલું આપેલું છે ને એ પ્રમાણે આપણે દાખલો કરીએ। શું આપેલું છે આપણને, તો આપણને Q3 - Q2 = 2 અને પાછું લખેલું છે Q2 - Q1, આવું લખેલું છે, તો આપણે પહેલું એક સૂત્ર વાપરવાનું, અને આગળ પણ આપણે આ સૂત્ર યુઝ કરતા હતા, એટલે કહ્યું તો એ સૂત્ર, એટલે Q3 - Q2, પાછું એમાંથી માઇનસ Q2 - Q1, આવું એક સૂત્ર હતું, અને છેદમાં સેમ આ જ વસ્તુ ખાલી વચ્ચે પ્લસ કરી દેવાનું, એટલે Q3 - Q2 અને વચ્ચે પ્લસ Q2 - Q1। હવે Q2 એટલે શું, તો Q2 એટલે આપણને ખબર છે કે Q2 એટલે શું કહેવાય, એને
आज क्यू टू एट एम कहवाई। हवे अपनी पास क्यू टू बे छे, जो क्यू टू क्यू टू है एट बे है, एट जो क्यू टू अँ पर क्यू टू अँ पर है, एट आप कॉमन करी सकी। तो आप कॉमन करिए तो शूँ थे, क्यू टू माइनस क्यू वन अने बीजी बाजू माइनस क्यू टू माइनस क्यू वन, એટલે ક્યુ ટુ માઇનસ ક્યુ વન અને ક્યુ ટુ માઇનસ ક્યુ વન, આ રીતના આપણે લખી શકીએ। એટલે આ પણ એકદમ સરળતાથી આપણે દાખલો કરી શકીએ, આ નવમો દાખલો હતો। અને છેડમાં આપણે જોઈ શકીએ હવે ક્યુ થ્રી માઇનસ ક્યુ ટુ, હવે ક્યુ થ્રીની જગ્યા પર આપણે લખી શકીએ, આ જે ક્યુ થ્રી છે ને આ એની જગ્યા પર આપણે લખીએ છીએ, આની જગ્યા પર આપણે આ લખ્યું, જો સૂત્ર આવ્યું આ છે, એટલે ક્યુ થ્રી માઇનસ ક્યુ ટુ આપેલું છે ને એની જગ્યા પર મેં શું લખ્યું, આ टू क्यू टू माइनस क्यू वन, आ तो है पाछू आयु आ है जगह पर आप पाचा लखीए टू क्यू टू माइनस क्यू वन माइनस जगह प्लस आ है ती अने क्यू टू माइनस क्यू वन। एट क्या आप शोधीए छे तो आपने आपेलू है ये अपना सूत्र में मूकवानू है, बस बीजू कहीं करवानू नथी। हवे ऊपर शू वधवानू जो तो बे क्यू टू माइनस क्यू वन में एक क्यू टू माइनस क्यू वन जाए કેટલા છે, બે ક્યુ ટુ માઇનસ ક્યુ વન છે, જો આ બે ક્યુ ટુ વન માઇનસ ક્યુ વન એમાંથી માઇનસ કરવાનું છે, એટલે એક જ ક્યુ ટુ માઇનસ ક્યુ વન વધે, કેટલા વધે ક્યુ ટુ માઇનસ ક્યુ વન। હવે બે ક્યુ ટુ માઇનસ ક્યુ વન વત્તા ક્યુ ટુ માઇનસ ક્યુ એટલે કેટલા વધે ત્રણ, એટલે અહીંયા જે બે હતા ને આ એક કહેવાય, એટલે વત્તા છે એટલે ત્રણ, ત્રણ ક્યુ ટુ માઇનસ ક્યુ વન। હવે ક્યુ ટુ માઇનસ ક્યુ વન, ક્યુ ટુ માઇનસ ક્યુ વન ઉડી જાય એટલે ઉપર એક અને નીચે ત્રણ, એટલે જે બરાબર એકના છેદમાં ત્રણ। ખૂબ જ સરળ છે, ખાલી યાદ રાખવાનું છે આ જે સૂત્ર છે એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, ક્યુ થ્રી માઇનસ ક્યુ ટુ અને ક્યુ ટુ માઇનસ ક્યુ વન છેદમાં એ જ સૂત્ર વચ્ચે વત્તા, અને એ આપેલું છે આપણને કે ક્યુ થ્રી માઇનસ ક્યુ ટુ એની જગ્યા પર આ આપણે લેવાનું છે, એને આપણે મૂકી દેવાનું, અને પછી આ બેમાંથી કોમન આપણે કાઢીએ તો કોમન કેટલા નીકળે, તો આપણે જોઈએ કે બે ને આ એક, એટલે બેમાંથી એક જાય તો હવે એક જ વધ્યું, બે બે ક્યુ ટુ માઇનસ ક્યુ વન છે એમાંથી આપણે કાઢી જો આવું હોય બે એક્સ બરાબર, અને આ બાજુ બે હોય એક્સ, અને અહીંયા આપેલું સમજો કે બે છે આ, અહીંયા છે એક્સ બરાબર, અને અહીંયા આપેલું છે ખાલી એક્સ, તો આ બે એક્સ કહેવાય ને આ એક એક્સ કહેવાય, એટલે એક એક્સમાંથી બે એક્સમાંથી એક એક્સ જાય તો એક એક્સ આવે, એક્ઝેક્ટ એ જ વસ્તુ આપણે અહીંયા બતાવી છે। હવે આપણે દસમો દાખલો જોઈએ, એ પણ ખૂબ જ સરળ છે, જોઈએ આપણે। આવૃત્તિ વિતરણમાં વિષમતા એસ કે અને ચતુર્થક વિચલન એટલે ક્યુ ડી, ક્યુ ડી પણ આપણને આપેલું છે। તો હવે દાખલો કેવી રીતના કોનો, ખાસ સમજવા જેવો દાખલો છે, આપણને બે વસ્તુ આપી દીધેલું છે, એસ કેનું સૂત્ર આપણને ખબર છે, એસ કે બરાબર શું, તો એસ કે બરાબર ક્યુ થ્રી વત્તા ક્યુ વન માઇનસ ટુ એમ, આ આપણને ખબર છે। પણ આ સમજતા પહેલાં આપણે ક્યુડીનું સૂત્ર મૂકવું પડે, ક્યુડી એટલે શું, ક્યુડી એટલે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેડમાં બે, ક્યુડી એટલે ચતુર્થક વિચલન, ખાસ યાદ રાખવાનું, એટલે અહીંયા બાવીસ મૂકીશું, અહીંયા ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેડમાં બે, ક્યુ થ્રી માઇનસ ક્યુ વન આપણે કરીએ એટલે કેટલા આવવાના, બાવીસ દુ ચુમ્માલીસ આવવાના, કેટલા આવવાના, બાવીસ દુ ચુમ્માલીસ બરાબર, ક્યુ થ્રી માઇનસ ક્યુ વન આવી ગયા બરાબર। એસકેનું સૂત્ર આપણને ખબર છે, એટલે એસકેનું સૂત્ર મૂકીને પણ આપણે દાખલો ચાલુ કરીએ આગળ, તો શું આવે, તો એસકેનું સૂત્ર છે અહીંયા એસકે બરાબર કેટલા છે, માઇનસ છ પોઈન્ટ છ, એટલે ક્યુ થ્રી વત્તા ક્યુ વન માઇનસ ટુ એમ બરાબર કેટલા આવે, માઇનસ છ પોઈન્ટ છ। એટલે હવે જેનું સૂત્ર મૂકવાનું, જે બરાબર એસકેના છેદમાં શું આવે, તો એસકેના છેદમાં ક્યુ થ્રી માઇનસ ક્યુ વન, અને એવું ન મૂકવું હોય તો બીજું જેનું સૂત્ર છે, જે બરાબર શું આવે, ક્યુ થ્રી વત્તા ક્યુ વન માઇનસ ટુ એમ છેદમાં ક્યુ થ્રી ઓછા ક્યુ વન। હવે આ જે છે એ જ તો એસકે છે, એટલે અહીંયા મૂકો કે અહીંયા મૂકો બંનેમાં સરખું જ છે, એસકે બરાબર માઇનસ છ પોઈન્ટ છ અને ક્યુ થ્રી માઇનસ ક્યુ વન બરાબર આપણે ચુમ્માલીસ શોધી લીધા, એટલે જે બરાબર કેટલા આવવાના, એટલે આ બંનેનો ભાગાકાર કરીએ એટલે જે બરાબર ઓછા પંદર આવે, ઝીરો પોઈન્ટ પંદર, પંદર કેવા ઓછા,
અને જ્યારે જે બરાબર ઓછા આવે એસકે ત્યારે એ કઈ વિષમતા કહેવાય? ઋણ વિષમતા કહેવાય. એ 10 દાખલા થયા. હવે આપણે 11મો દાખલો જોઈએ. ચલો 11મો દાખલો કંઈક આ રીતનો છે. એક વિષમ આવૃત્તિ વિતરણ માટે મધ્ય એટલે એક્સ બાર 40, બહુલક એટલે એમઓ 46, Q1 અને Q3 Q3 વત્તા Q1 આપણને આપેલા છે 76, અને Q3 માઇનસ Q1 બરાબર આપેલા છે 20. બાઉલીનો વિષમતાંક સૂત્ર છે. શું છે? બાઉલીનો વિષમતાંક. આ બાઉલીના વિષમતાંકનું સૂત્ર શું? પહેલાં આપણે સૂત્ર લખી કાઢીએ. બાઉલીનો વિષમતાંક એટલે જે બરાબર Q3 વત્તા Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1. હવે Q3 પ્લસ Q1 બી છે અને Q3 માઇનસ Q1 પણ છે, પણ એમ નથી. તો એમ શોધવા માટેનું આપણું ખૂબ જ સરળ સૂત્ર છે, જે આપણે આગળ 9મા 10મામાં પણ શીખી ગયા, એટલે કે એમઓ બરાબર શું આવે? 3m માઇનસ 2x બાર. એમઓ આપેલા છે 46, એટલે અહીંયા મૂકીશું 46. 3m એક્સ બાર આપેલા છે 40, એટલે અહીંયા મૂકીશું 2 અને 40. હવે આપણે કરીએ 46, અહીંયા 3m અને ઓછા 80 આવવાના 40 દૂ, તો 46 વત્તા 80 બરાબર 3m. એટલે 46 વત્તા 80નો આપણે કરીએ તો કેટલા થાય? 126 થાય. 126 બરાબર 3m, એટલે m બરાબર 126 ભાગ્યા 3 આપણે કરીએ એટલે m બરાબર કેટલા આવે? 126 ભાગ્યા 3 એટલે 42. હવે દાખલો પૂરો થઈ ગયો. આ 42 આવે એટલે અહીંયા મૂકી દેવાના આપણે. ચલો Q3 વત્તા Q1 કેટલા છે? 76. 2m કેટલા આવ્યા? તો 2 આવ્યા અને m બરાબર 42 આવ્યા. અને Q3 ઓછા Q1 કેટલા છે? 20. એટલે 76 માઇનસ 42 દૂ કેટલા થાય? તો 42 દૂ થાય 84 છેદમાં 20. 76માંથી 84 જાય તો કેટલા આવે? માઇનસ 8 છેદમાં 20. એટલે જે બરાબર માઇનસ 8 ભાગ્યા 20 એટલે 0.4 આવે, પરંતુ માઇનસ. એટલે આ પણ કેવું કહેવાય? ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. ત્યાર પછીનો દાખલો છે 12મો, પરંતુ 12મામાં થિયરી છે એટલે આપણે જોતા નથી. ત્યાર પછી 13મો દાખલો. એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો 76, 98, 40 છે, જે શોધો અને વિષમતાનો પ્રકાર. ખાસ અગત્યનું એ યાદ રાખવાનું, Q1થી મોટો એટલે કે ગ્રેટર ધેન Q3 આવે, મોટો પછી Q2 આવે, એટલે પહેલાં Q2 આવે ને પછી Q3 આવે, અને Q2 એટલે એમ. એટલે જે નાનું છે એને Q1 ધરવાનું ને આવે છે નાનું, એટલે Q1 એટલે 40, એમ બરાબર એના પછીનું કયું? 76, અને Q3 બરાબર 98, અને આ એટલે Q2 કહેવાય. શું કહેવાય? Q2 એમ બરાબર. તો હવે આપણી પાસે સૂત્ર તો છે જ ને. સૂત્ર શું છે? જે બરાબર Q3 વત્તા Q1 માઇનસ 2m અને છેદમાં Q3 માઇનસ Q1. Q3 કેટલા છે? 98. Q1 કેટલા છે? 40. m કેટલા છે? 76. 2 લખીને 76 લખવાના, અને 98 માઇનસ 40. તો આપણે એકદમ સરળતાથી દાખલો કરી શકીએ. શું કરવાનું છે? 98 વત્તા 40, તો 98 વત્તા 40 કેટલા થાય? 138 થાય. 75 દુ 150, તો 76 દુ 152 થાય. છેદમાં 98માંથી 40 જાય તો 58. ચલો હવે શું કરવાનું? તો 138 માઇનસ 152 એટલે -14. બધા જ માઇનસમાં જવાબ આવતા છે, છેદમાં 58. જ્યારે મોટા દાખલા કર્યા તો બધા ધનમાં જવાબ આવતા હતા, એટલે અહીંયા જવાબ આવશે -0.24. કેટલા આવશે? -0.24. અને જો વિષમતાનો પ્રકાર પૂછેલો છે અહીંયા, એ વિષમતાનો પ્રકાર, એટલે જો વિષમતાનો પ્રકાર પૂછેલો હોય ને ઋણ આવે તો લખવાનું ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે. એટલે આ આવૃત્તિ વિતરણ કેવું છે? ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે. હવે છેલ્લા 2 દાખલા બાકી છે, વધુ ટાઈમ ન જશે, પરંતુ જોઈ લેજો એટલે આપણને વિભાગ સી આખો ક્લિયર થઈ જાય.
कोई एक आवृत्ति वितरण विषम टाँक एट जे आपेलो छे मध्यक बहुलक थी 3.4 जेटलो वधारे छे तेनो विचरण एटले एस स्क्वेर शोधवानो छे। एटले पहेला एस शोधवानो अने पछी एनो वर्ग करी देवानो एटले एने एस स्क्वेर कहेवाय। तो ए पहेला आपणी पासे जे छे एनुं सूत्र मूको, जे आपणी पासे छे अने आपणुं सूत्र छे एक्स बार माइनस एमओ छेदमां एस। હવે મધ્યકથી બહુલક કેટલો વધારે છે 3.4, એટલે આપણે એવું લખવાનું એક્સ બાર બરાબર એમઓ વત્તા 3.4। મધ્યક બહુલકથી 3.4 વધારે છે એટલે મધ્યક બહુલકથી 3.4 વધારે હોય તો આપણે શું કરવાનું એક્સ બાર માઇનસ એમઓ બરાબર 3.4। એમઓને આ બાજુ લાવીએ એટલે આપણને આ મળી ગયું ને, સીધું જ આમાં મૂકી દેવાનું એટલે 3.4 છેદમાં એસ અને અહીંયા છે 0.85 એટલે એસ બરાબર 3.4ના છેદમાં 0.85 એટલે એસ બરાબર 3.4 ભાગ્યા 0.85 આપણે કરીએ એટલે જવાબ આવે 4। આ પ્રમાણિત વિચલન કહેવાય, શું કહેવાય? પ્રમાણિત વિચલન શબ્દો જ શીખવાના છે, આપણે શોધવાનું છે વિચરણ, શું શોધવાનું છે વિચરણ, અને વિચરણ એટલે એસનો વર્ગ। તો એસ સ્ક્વેર બરાબર કેટલા થવાના 4નો વર્ગ એટલે કેટલા થાય 16, એટલે આપણો જવાબ આવશે 16। છેલ્લો દાખલો અને બે જ મિનિટમાં આપણે પૂરો કરીએ, કોઈ એક આવૃત્તિ વિતરણમાં એક્સ બાર વત્તા એમઓ બરાબર 82, એક્સ બાર 44, એસ બરાબર 12 હોય તો વિષમતાંક શોધો। કેટલું સરળ છે, ખાલી બે તો મૂકવાનું જ છે, આપણને આપેલું છે એક્સ બાર વત્તા એમઓ બરાબર 82, એક્સ બાર કેટલા છે 44, એટલે અહીંયા 44 મૂકી દઈએ એટલે આપણને એમઓ મળી જાય, એટલે એમઓ કેટલા આવશે, એમઓ બરાબર 82 માઇનસ 44, એટલે એમઓ બરાબર 82માંથી 44 જાય તો કેટલા આવશે 38। ચલો હવે તો શું કરવાનું, હવે જેનું સૂત્ર જે બરાબર એક્સ બાર છે જ માઇનસ એમઓ અને છેદમાં એસ, એક્સ બાર પણ આપણી પાસે છે કેટલો, એક્સ બાર 44, એમઓ કેટલા આવ્યા તો અહીંયા 38, એસ આપણને આપેલો છે 12, તો એકદમ ઇઝી સરળ જવાબ આવી જાય। 44માંથી 38 જાય તો કેટલા આવે 6, છેદમાં કેટલા 12, એટલે જે બરાબર 6 ભાગ્યા 12 કરે તો 0.50 અથવા 0.5 જવાબ આવે। 0.50 અને 5 બંને કેવું છે, સરખું જ છે, એટલે અહીંયા આપણે ટોટલ 5 દાખલાથી ચાલુ કરી ને 15 સુધીના બધા દાખલા જોયા, એમાં 12 નંબરની થિયરી હતી, એટલે આ 12 નંબરની થિયરીને આપણે છોડી દઈએ તો ઓછામાં ઓછા 10 જેવા દાખલા આપણે કર્યા। અને બધા જ દાખલાઓ એકવાર ધ્યાનથી જોઈ લેજો, ધ્યાનથી જોવું તો શું થાય, આપણે સરળતાથી આવા દાખલા વિશે સમજી શકીએ। નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે વિભાગ ડીમાં કેટલાક દાખલાઓ છે, એ વિભાગ ડી છે, ત્યાર પછી વિભાગ ઈ છે, એ વિભાગ ઈના દાખલા, ડીના દાખલા, ત્યાર પછી વિભાગ એફમાં મોટા દાખલા, આખું જ આપણે આ 11મા ધોરણનું વિષમતા છે એ બધું જ આપણે પૂરું કરીશું, એટલે એ ચિંતા છોડી દેજો, પરંતુ જેટલા પણ વિડીયો બને એ વિડીયોને જોતા રહેજો જેથી કરીને તમને કોઈ મુશ્કેલી થાય નહીં। આભાર।